नमस्कार मित्रों, मारू नाम छे करण मसरू अने आप जोई रह्या छो कोडिंग सीखो सरलताथी बाय न्यूटन स्कूल। आजनो आपणो टॉपिक छे डिस्कशननो बेसिक्स ऑफ हेशिंग। आजनो वीडियो स्टार्ट करता पहेला न्यूटन स्कूल विशे जणावी दऊं। न्यूटन स्कूल एक एवुं प्लेटफॉर्म छे जे तमने टेक जॉब्स माटे प्रिपेर करे छे। तेमना 6 मंथ्सना ट्रेनिंग प्रोग्राम पछी तमे फूल स्टेक डेवलपमेंटना रोल्समां अप्लाय करवा माटे रेडी थई जाओ छो। अने तेमना पे आफ्टर प्लेसमेंट प्रोग्रामना अंडरमां ज्यां सुधी तमने 5 लाख CTC अथवा तेनाथी वधारेनी जॉब ना मळे त्या सुधी तमारे फीस पे करवानी होती नथी। स्टार्ट करिए आपणे आजनो टॉपिक जे के छे बेसिक्स ऑफ हेशिंग। तो सौथी पहेला तो हेशिंगनो मतलब शुं छे, सिम्पल टर्म्समां कहूँ तो हेशिंग मतलब मेकिंग की वेल्यू पेर्स यूजिंग ए हैश फंक्शन to make our task easy। ठीक छे, શું લખ્યું છે મેં? મેકિંગ કી વેલ્યુ પેર્સ યુઝિંગ હેશ ફંક્શન ટુ મેક અવર ટાસ્ક ઇઝી। આપણે એક્ઝામ્પલ જોશું એટલે એકદમ ક્લિયર થઈ જશે। સ્ટાર્ટિંગમાં થોડુંક થિયોરેટિકલી સમજી લઈએ તો આપણે કી વેલ્યુ પેર્સ બનાવશું એક હેશ ફંક્શનની મદદથી, જેનાથી આપણું ટાસ્ક ઇઝી થઈ જશે। ફોર એક્ઝામ્પલ, સૌથી પહેલાં તો અહીંયા કી શું હશે? કીઝ હશે આપણો ઇનપુટ ડેટા। વેલ્યુ શું હશે? આઉટપુટ ઓફ હેશ ફંક્શન વેન વી પાસ કીઝ એઝ અવર ઇનપુટ। ઠીક છે, કીઝ શું છે? આપણો જે ઇનપુટ ડેટા હશે તે। વેલ્યુ શું હશે? આઉટપુટ ઓફ હેશ ફંક્શન વેન વી પાસ કીઝ એઝ અવર ઇનપુટ ટુ હેશ ફંક્શન। ઠીક છે, મતલબ કે આપણી પાસે ઇનપુટ ડેટા છે, માની લો એ છે K1, મતલબ કે કી વન। હવે આને તમે હેશ ફંક્શન છે તેમાં પેરામીટર તરીકે પાસ કરશો તો આ કીને કરેસ્પોન્ડિંગ તમને એક V1 વેલ્યુ મળશે। ઠીક છે, હવે આ V1ની મદદથી આપણે આ ડેટાને ઇઝીલી સ્ટોર અથવા ચેન્જ કરી શકીએ છીએ, કેમ એ આગળ જોઈએ। અને આનાથી આપણું ટાસ્ક ખૂબ જ ઇઝી થઈ જશે, કેમ? માની લો આ છે કેરેક્ટર અથવા સ્ટ્રીંગ કે એવું કંઈક છે, તો આપણે વારંવાર આને જો એક્સેસ કરવું હોય તો માની લો આપણે જે એરેમાં આપણે વેલ્યુ સ્ટોર કરીએ તો એ ઇન્ડેક્સીસની મદદથી કરી લઈએ। મારે A of 40 છે તો A of 5 હું એક્સેસ કરી શકું, રાઈટ? બટ માની લો આ જે ઇનપુટ છે A of 5 છે, બરાબર? હવે A of 5 છે, હવે માની લો મારે આ ઇનપુટ છે એ નંબર્સમાં નથી પણ સ્ટ્રિંગ્સમાં છે, માની લો નેમ્સ છે, બરાબર? માની લો સ્ટુડન્ટ નેમ્સ છે, નેમ્સ ઓફ સ્ટુડન્ટ્સ, આ રિયલ લાઈફ એક્ઝામ્પલ। તો આપણે શું કરીએ, આપણે સ્ટુડન્ટ્સને બધાને એક એક રોલ નંબર દઈ દઈએ જેનાથી તેને એક્સેસ કરવું ઇઝી થઈ જાય, રાઈટ? એક રોલ નંબરની મદદથી આપણે બધી તેની ડિટેલ્સ આઈડેન્ટિફાઈ કરી શકીએ। કમ્પ્યુટરમાં આપણે કાંઈ પણ સ્ટોર કરીએ તો એનું ઇન્ડેક્સ ઇન્ટીજર હોઈ શકે, અહીંયા સ્ટ્રીંગ ના હોઈ શકે, એટલે સ્ટ્રીંગને આપણે ઇન્ટીજર સાથે એક રીતના મેપિંગ કરી દઈએ તો આપણું ટાસ્ક ખૂબ જ ઇઝી થઈ જાય છે। ફોર એક્ઝામ્પલ, હવે આનું એક રિયલ એક્ઝામ્પલ જોઈએ। માની લો આપણને એક ક્વેશ્ચન આપેલો છે, ગિવન અ સ્ટ્રીંગ, એક સ્ટ્રીંગ આપેલી છે ઇનપુટમાં, ઠીક છે, બ્રેકેટમાં અપર કેસ, ગિવન અ સ્ટ્રીંગ, આખી સ્ટ્રીંગ અપર કેસ છે, આઉટપુટ ધી નંબર ઓફ પેર્સ ઓફ ઇન્ડેક્સીસ i, j where I is less than j such that a of I equals to a of j। ઠીક છે, a શું છે? અહીંયા આપણી સ્ટ્રીંગ છે જેમાં કે બધા લેટર્સ અપર કેસ છે। ક્વેશ્ચન શું છે? ગિવન અ સ્ટ્રીંગ અપર કેસ, આઉટપુટ ધ નંબર ઓફ પેર્સ ઓફ ઇન્ડેક્સીસ આઈ જે વેર આઈ ઇઝ લેસ ધેન જે સચ દેટ એ ઓફ આઈ ઇક્વલ ટુ એ ઓફ જે। એક આપણને સ્ટ્રીંગ આપેલી છે, એમાં ટોટલ નંબર ઓફ આપણે આઈ કોમા જે એવા પેર્સ બતાવવાના છે
यहाँ सेम कैरेक्टर हो ए ऑफ आई इक्वल टू ए ऑफ जे फॉर एक्जाम्पल ठीक है मान लीजिए सी सी और सी तो आम टोटल नंबर ऑफ पेर्स आई जे सच देट ए ऑफ आई इक्वल टू ए ऑफ जे ए ऑफ आई ने ए ऑफ जे सेम हो आई नी वेल्यू लेस देन जे हो केटली पेर्स बन मान लीजिए हूँ आने जीरो इंडेक्स कर दो तो जीरो वन टू थ्री फोर फाइव ठीक है तो वन कॉमा टू आ ए अने आ ए जीरो अने फोर अने जीरो अने फाइव ठीक है तो आंसर शू थी गयो आपणो थ्री। तो आ क्वेश्चन है एक स्ट्रिंग आपेली है तो आप नंबर ऑफ पेर्स बतावनी है जहाँ कैरेक्टर्स सेम है इंडेक्स पर। हवे आनी नॉर्मल मेथड शू हो सके बे फोर लूप लगाड़ी सकी अने बधा कैरेक्टर्स ने मैच करी सकी। फॉर एक्जाम्पल फॉर एक हूँ वेरिएबल लऊँ छू आंसर जेने इनिशियलाइज करूँ छू जीरो थी आई इक्वल टू जीरो आई इज लेस देन एन आई प्लस प्लस फॉर जे जे इज लेस देन आई तो जेने आपणे आई प्लस वन थी स्टार्ट करशू j इक्वल टू आई प्लस वन जे इज लेस देन एन जे प्लस प्लस ठीक है इफ ए ऑफ आई इक्वल टू ए ऑफ जे आंसर प्लस प्लस। आम आप शूँ करे आई अने जे बे फोर लूप लगाए जे वड़ो फोर लूप आई नी अंदर है ठीक है दरेक आई ने दरेक जे साथ कम्पेर करिए ए ऑफ आई इक्वल टू ए ऑफ जे अगर जो ट्रू हो तो आंसर प्लस प्लस अपने दरेक पेर ने कम्पेर करिए। हवे आनथी आपणने आंसर मळी जशे ज्यारे आपणे आ फोर लूपनी बहार आवशुं त्यारे पण आमां टाइम कॉम्प्लेक्सिटी केटली थशे बे फोर लूप लागे छे एन साइजना तो ओ ऑफ एन स्क्वेर। हवे मानी लो मारी पासे स्ट्रिंग छे जेनी साइज छे लेंथ छे टेन की पावर फाइव तो मारुं टाइम कॉम्प्लेक्सिटी शूँ थई गयुं ओ ऑफ टेन की पावर टेन आ एक सेकंडमां नहीं थाय अथवा तमे एम कही सको छो कि खूब ज टाइम लेशे ठीक छे एक सेकंडमां मानी लो कि टेन की पावर एट ऑपरेशन्स थता होय तो आ 100 सेकंड्स लेशे अप्रोक्स और यू कैन से मोर देन 1.5 मिनिट तो आ खूब टाइम कंस्ट्रेनिंग है तो एक एफिशियंट सोल्यूशन आपणे आनु आपवु पड़शे। हवे जोईए कि आमां हेशिंगनो कई रीते उपयोग करीने आपणे टास्क ईजी करी शकीए। यूजिंग हेशिंग हवे एक बात समझो कि टोटल आंसर जो हे ज्या ए ऑफ आई इक्वल टू ए ऑफ जे हे तो ए ऑफ आई इक्वल टू ए ऑफ जे ए पण होई सके मतलब के ए ऑफ आई इक्वल्स टू ए ऑफ जे इक्वल्स टू कैपिटल ए इक्वल्स टू कैपिटल बी होई सके कैपिटल सी होई सके अप टू कैपिटल झेड होई सके तो हूँ एम कही सकूँ कि टोटल जो आप आंसर हे ए आंसर फॉर ए मतलब कि एनी केटली पेर्स बने छे ज्या ए ऑफ आई इक्वल टू ए ऑफ जे छे समझो छो टोटल आंसर इक्वल टू आंसर फॉर एनी केटली पेर बने छे आ स्ट्रिंग में ज्या आई लेस देन जे छे ने ए ऑफ आई इक्वल टू ए ऑफ जे छे प्लस आंसर फॉर बी प्लस आंसर फॉर सी प्लस अप टू आंसर फॉर झेड आम हूँ कही सकूँ टोटल आंसर इक्वल टू आंसर फॉर ए आंसर फॉर बी आंसर फॉर सी अप टू आंसर फॉर झेड एनी केटली पेर्स बने छे जे ए ऑफ आई इक्वल टू ए ऑफ जे छे बी नी केटली बने छे एंड सो ऑन। हवे एनो मतलब कि आपणे इंडिविजुअली पेर काउंट करीने पण सम एड करी शकीए यस। हवे फर्स्ट थिंग सेकेंड थिंग मानी लो मने स्ट्रिंग आपेली छे ए ए ए बी ए હવે મારે આમાં એ માટે ફાઇન્ડ કરવું છે કે કેટલું આન્સર આવે છે મતલબ કે એ ઓફ આઈ ઇક્વલ્સ ટુ એ ઓફ જે ઇક્વલ્સ ટુ એ આવું કેટલી વાર છે તો હું એમ કહી શકું કે ટોટલ મારી પાસે છે એ ચાર પેર બનાવવા માટે મારે જોઈએ છે એ બે એ ઓફ આઈ ઇક્વલ ટુ એ ઓફ જે ઠીક છે તો હું એમ કહી શકું ફોર સી ટુ નંબરની પેર્સ બનશે સમજો ટોટલ મારી પાસે ચાર એ છે બરાબર છે હવે ચારમાંથી મારે એ ઓફ આઈ ઇક્વલ ટુ એ ઓફ જેની કેટલી પેર્સ બનશે એ જોવું હોય તો ગમે બેને હું સિલેક્ટ કરું
आ जीरो इंडेक्स आ वन टू थ्री ने आ फोर्थ, तो जीरो वन टू और फोर आ चार इंडेक्स में गमे ते बे इंडेक्स ने हूँ सिलेक्ट करूँ तो मारी आ कंडीशन सेटिस्फाई थी जैसे। तो हूँ कही सकूँ कि एनी माटे जे आंसर हे ने आंसर फॉर ए इक्वल्स टू फोर सी टू कही सकूँ। इन जनरल शू हूँ कही सकूँ कोई पण स्ट्रिंग माटे आंसर फॉर ए इक्वल टू काउंट ऑफ ए सी टू कही सकूँ, ठीक छे। हवे आंसर फॉर बी इक्वल्स टू काउंट ऑफ बी सी टू अप टू आंसर फॉर झेड इक्वल टू काउंट ऑफ झेड सी टू आम कही सकूँ। आ બધાનો જે સમ હશે આન્સર ફોર એ આન્સર ફોર બી આ શું છે લેફ્ટ હેન્ડ સાઈડ આપણો ટોટલ આન્સર, આની પહેલાના સ્ટેપમાં આપણે જોયું ટોટલ આન્સર ઇક્વલ ટુ કાઉન્ટ ઓફ એ સી ટુ પ્લસ કાઉન્ટ ઓફ બી સી ટુ પ્લસ કાઉન્ટ ઓફ સી સી ટુ અપ ટુ કાઉન્ટ ઓફ ઝેડ સી ટુ અપ ટુ આમ થઈ જશે, ઓકે। તો હવે જો મારો આન્સર ઇક્વલ ટુ કાઉન્ટ ઓફ એ સી ટુ પ્લસ કાઉન્ટ ઓફ બી સી ટુ પ્લસ કાઉન્ટ ઓફ સી સી ટુ અપ ટુ કાઉન્ટ ઓફ ઝેડ સી ટુ હોય તો અલ્ટિમેટલી મારે દરેક કેરેક્ટરનું કાઉન્ટ કેલ્ક્યુલેટ કરવું પડશે, કાઉન્ટ ઓફ એ બી સી અપ ટુ ઝેડ આ કેલ્ક્યુલેટ કરવું પડશે। કારણ કે એકવાર મને આ મળી ગયું તો કાઉન્ટ ઓફ એ સી ટુ શું હશે, માની લો કાઉન્ટ ઓફ એ સી કાઉન્ટ ઓફ એ છે સી વન, તો કાઉન્ટ ઓફ એ સી ટુ આ શું હશે સી વન સી ટુ, કારણ કે કાઉન્ટ ઓફ એ સી વન છે તો હું કહી શકું સી વન ઇન્ટુ સી વન માઇનસ વન અપોન ટુ આમ હું કહી શકું। સિમિલરલી બીનું કાઉન્ટ માની લો સી ટુ છે, સીનું કાઉન્ટ સી થ્રી છે, અપ ટુ ઝેડનું કાઉન્ટ સી ટ્વેન્ટી સિક્સ છે, તો આપણો આન્સર શું થઈ ગયો સી વન સી ટુ પ્લસ સી ટુ સી ટુ પ્લસ અપ ટુ સી ટ્વેન્ટી સિક્સ સી ટુ, મતલબ કે સી વન ઇન્ટુ સી વન માઇનસ વન બાય ટુ પ્લસ સી ટુ ઇન્ટુ સી ટુ માઇનસ વન બાય ટુ અપ ટુ સી ટ્વેન્ટી સિક્સ ઇન્ટુ સી ટ્વેન્ટી સિક્સ માઇનસ વન બાય ટુ, રાઈટ। હવે અહીંયા આપણે હેશિંગનો કઈ રીતે યુઝ કરી શકીએ, આપણે બેઝિકલી જોઈએ છે શું, હવે આપણે જો આપણી આ લાસ્ટ ફોર્મ્યુલાને આપણે ચેક કરીએ તો આપણે જોઈએ છે શું કાઉન્ટ ઓફ ઈચ કેરેક્ટર ઇન સ્ટ્રિંગ, આ આપણને મળી જશે તો આપણું સ્ટેપ ફોર્મ્યુલાથી કેલ્ક્યુલેટ થઈ જશે। હવે મારે જોઈએ છે કાઉન્ટ ઓફ ઈચ કેરેક્ટર ઇન સ્ટ્રિંગ, તો હવે અહીંયા હું હેશિંગનો કઈ રીતે યુઝ કરી શકું, અહીંયા મારું ઇનપુટ ડેટા શું છે મતલબ કે કીઝ, ઠીક છે, ઇનપુટ ડેટા છે મારો સ્ટ્રિંગ, પણ મારે કાઉન્ટ ઓફ ઈચ કેરેક્ટર જોઈએ, તો હું એક રીતના કહી શકું કે ઇનપુટ ડેટા આપણો કેરેક્ટર છે, એકચ્યુઅલમાં સેટ ઓફ કેરેક્ટર્સ જ સ્ટ્રિંગ કહેવાય, પણ આપણે હેશ ફંક્શન માટે સ્ટ્રિંગનો યુઝ નહીં કરીએ પણ કેરેક્ટરનો યુઝ કરશું, એટલે આપણો ઇનપુટ ડેટા છે કેરેક્ટર, આને આપણે ઇન્ટીજરમાં રિપ્રેઝેન્ટ કરવાનો છે। તો જો કેરેક્ટરને ઇન્ટીજરમાં અને ઇન્ટીજરને કેરેક્ટરમાં જ્યારે રિપ્રેઝેન્ટ કરવાનો હોય ત્યારે આપણે હેલ્પ લઈ શકીએ એસકી વેલ્યુની, ઠીક છે। આપણે અત્યારે ડિટેલમાં નથી જતા, તમે નેટ પર સર્ચ કરી શકો છો એસકી વેલ્યુ શું હોય છે, એસકી વેલ્યુ એક ન્યુમેરિક નંબર હોય છે કરેસ્પોન્ડિંગ ટુ કેરેક્ટર્સ નંબર્સ એન્ડ સ્પેશિયલ કેરેક્ટર્સ, જેમ કે એની એસકી વેલ્યુ છે 65, બીની છે 66, સીની છે 67, અપ ટુ ઝેડની એસકી વેલ્યુ છે 90। તો તમે માની લો ઇનપુટમાં આમ લેશો ને ઇન્ટ ઓફ એ, આમ કોઈ દિવસ પાસ કરશો ને તો તમને આઉટપુટમાં શું આપશે એની આસ્કી વેલ્યુ મતલબ કે 65, ઠીક છે। તો હવે આપણે આનો યુઝ કરીને કઈ રીતના બેનિફિટ લઈ શકીએ, હવે મારે બધા કેરેક્ટર્સ છે એ ટુ ઝેડ એને ઇન્ટીજરમાં રિપ્રેઝેન્ટ કરવા છે, શું કામે એ પણ આગળ ક્લિયર થઈ જશે। તો હું એમ કહી શકું કે એને હું ઝીરોથી રિપ્રેઝેન્ટ કરું, ફોર એક્ઝામ્પલ બીને વનથી રિપ્રેઝેન્ટ કરીશ, સીને ટુથી રિપ્રેઝેન્ટ કરીશ, ડીને થ્રીથી રિપ્રેઝેન્ટ કરીશ, અપ ટુ ઝેડને 25થી રિપ્રેઝેન્ટ કરીશ, ઠીક છે। એની આસ્કી વેલ્યુ શું થઈ ગઈ 65,
ને આપણે રિપ્રેઝેન્ટ કેમથી કરીએ, ઝીરોથી? તો કહી શકીએ કે 65 માઇનસ 65, બીની એસ કી વેલ્યુ શું છે? 66 રિપ્રેઝેન્ટ કરીએ છીએ 1થી, તો કહી શકીએ 66 માઇનસ 65. સીની એસ કી વેલ્યુ શું છે? 67 માઇનસ 65. ડીની એસ કી વેલ્યુ 68 માઇનસ 65. ઝેડની એસ કી વેલ્યુ 90 માઇનસ 65. હવે રાઇટ હેન્ડ સાઈડ પણ શું છે? 65. તો આને હું ઇન જનરલ એમ લખી શકું, અથવા આને હું એમ લખી શકું એ માઇનસ એ, બી માઇનસ એ, સી માઇનસ એ, ડી માઇનસ એ, અપ ટુ ઝેડ માઇનસ એ, આમ લખી શકું. તો આ જે રાઇટ હેન્ડ સાઈડ પર છે એને મારે જનરલાઇઝ કરવું હોય તો હું કેમ લખી શકું? કી માઇનસ એ, આમ લખી શકું. તો આ જ મારું હેશ ફંક્શન થઈ ગયું. હેશ ફંક્શન, અહીંયા હું કી વેલ્યુ પાસ કરીશ, માઇનસ એ કરીશ, ને જે આઉટપુટ મળશે એ મારું વેલ્યુ હશે. હવે વેલ્યુને યુઝ કરવાનું છે આ કીને રિપ્રેઝેન્ટ કરવા માટે, એ કઈ રીતે કરશું? મને હેશ ફંક્શન મળી ગયું કી માઇનસ એ, ઠીક છે. તો હવે હું એક કાઉન્ટ ઓફ 26 સાઇઝનો એરે ડિક્લેર કરું, જ્યાં કે કાઉન્ટ ઓફ 0 આ રિપ્રેઝેન્ટ કરશે કાઉન્ટ ઓફ એ ઇન સ્ટ્રીંગ, ઠીક છે. કાઉન્ટ ઓફ 1 આ રિપ્રેઝેન્ટ કરશે કાઉન્ટ ઓફ બી ઇન સ્ટ્રીંગ, ઠીક છે. કાઉન્ટ ઓફ 2 આ રિપ્રેઝેન્ટ કરશે કાઉન્ટ ઓફ સી ઇન સ્ટ્રીંગ, અપ ટુ કાઉન્ટ ઓફ 25 આ રિપ્રેઝેન્ટ કરશે કાઉન્ટ ઓફ ઝેડ ઇન સ્ટ્રીંગ, ઠીક છે. હું આમ કહી શકું, એક 26 સાઇઝનો હું એરે ડિક્લેર કરું એટલે ઇન્ડેક્સ થશે 0 થી 25, જ્યાં કે કાઉન્ટ ઓફ 0 શું રિપ્રેઝેન્ટ કરશે? એ. કાઉન્ટ ઓફ 1 શું રિપ્રેઝેન્ટ કરશે? કાઉન્ટ ઓફ બી. કાઉન્ટ ઓફ 2 શું રિપ્રેઝેન્ટ કરશે? કાઉન્ટ ઓફ સી ઇન સ્ટ્રીંગ. અપ ટુ કાઉન્ટ ઓફ 25 શું રિપ્રેઝેન્ટ કરશે? કાઉન્ટ ઓફ ઝેડ ઇન સ્ટ્રીંગ. હવે તમે એકચ્યુઅલમાં જો તો આ જે છે એ, એ આપણું કી છે, અને આ કી માઇનસ એ હેશ ફંક્શનમાં પાસ કરવા ઉપર જે વેલ્યુ મળશે ને, એ એની કરસ્પોન્ડિંગ ઇન્ડેક્સ છે આ એરેમાં, ઠીક છે. જો એ એ માઇનસ એ 0, તો એનું ઇન્ડેક્સ શું થઈ ગયું? કરસ્પોન્ડિંગ 0. હવે બી, તો બી માઇનસ એ એટલે કે 1, તો એનું ઇન્ડેક્સ શું થઈ ગયું? 1. કાઉન્ટ ઓફ સી, સી માઇનસ એ, તો શું થઈ ગયું? 2, તો એનું ઇન્ડેક્સ શું છે? 2. સિમિલરલી ઝેડ, ઝેડ માઇનસ એ 25, તો એનું ઇન્ડેક્સ શું થઈ ગયું? 25. એટલે કે આપણે કીઝનું જે કરસ્પોન્ડિંગ વેલ્યુ છે હેશ ફંક્શનમાં પાસ કર્યા પછી, એને એઝ એન ઇન્ડેક્સ યુઝ કરીએ જ આ કીને રિપ્રેઝેન્ટ કરવા માટે. હવે કોઈ મને પૂછે કે વાયનું વાય કેટલી વાર સ્ટ્રીંગમાં આવે છે, તો હું સીધું કહી શકું કાઉન્ટ ઓફ 24. બીકોઝ આપણી પાસે ઇન્ડેક્સીસ ઇન્ટીજરમાં હોય છે, એટલે કે આપણે કેરેક્ટર ટુ ઇન્ટીજર એને કન્વર્ટ કરીને અહીંયા ઇઝીલી યુઝ કરી શકીએ છીએ, રાઈટ. હવે કોક મને પૂછે કે કાઉન્ટ ઓફ સી, તો હું શું કહીશ? કાઉન્ટ ઓફ સી કેટલું છે એમ મને પૂછે, તો સીધું કાઉન્ટ ઓફ 2 હું કહી દઈશ. બીકોઝ મને ખબર છે કે 2 ઇઝ ધ કરસ્પોન્ડિંગ વેલ્યુ ઓફ ધ કી સી. 2 છે એ સીની કરસ્પોન્ડિંગ વેલ્યુ છે આ હેશ ફંક્શનમાં પાસ કર્યા પછીની, રાઈટ. તો આ રીતના પહેલાં તો હું એક એરે ડિક્લેર કરીશ 26 સાઇઝનો, જ્યાં કે કાઉન્ટ ઓફ 0 છે એ કાઉન્ટ ઓફ એ રિપ્રેઝેન્ટ કરશે, કાઉન્ટ ઓફ 1 છે એ કાઉન્ટ ઓફ બી રિપ્રેઝેન્ટ કરશે. હવે ઇનિશિયલી હું આની બધી ઇન્ડેક્સીસની વેલ્યુને 0થી કરીશ. હવે મારી જે સ્ટ્રીંગ છે એ માની લો એન સાઇઝની છે, તો ફોર મારે આમાં કાઉન્ટ તો સ્ટોર કરવા પડશે બધા ઇન્ડેક્સીસના, કે કયો કેરેક્ટર કેટલી વાર કર થાય છે. આઈ ઇક્વલ ટુ 0, આઈ ઇઝ લેસ ધેન એન,
आई प्लस प्लस, ठीक छे, काउंट ऑफ ए ऑफ आई, आ शूँ थई गयुं आपणुं की, माइनस ए प्लस प्लस, आपणुं हेश फंक्शन थई गयुं की माइनस ए, ठीक छे। आ फोर लूपनी जयरे तमे बहार निकळशो त्यारे तमारी पासे काउंट एरे जे छे ए अपडेटेड हशे ने एमां बधा कैरेक्टर केटली वार करत्या तेनुं काउंटिंग हशे। फॉर एक्जाम्पल ए बी सी डी ई, ठीक छे, तो आ शूँ करशे काउंट ऑफ झीरो प्लस प्लस, आ शूँ करशे काउंट ऑफ वन प्लस प्लस, पछी आ काउंट ऑफ टू, पछी काउंट ऑफ थ्री, काउंट ऑफ फोर, एंडमां आपणी पासे झीरो वन टू थ्री अने फोर इंडेक्सीसनी वेल्यू शूँ हशे, वन हशे, काउंट ऑफ झीरो इक्वल टू वन हशे। सिमिलरली फोर वन टू थ्री फोर फाइव, एटले ए शूँ रिप्रेजेंट करे छे कि ए एक वार करथ्यो, बी एक वार करथ्यो। सिमिलरली आ फोर लूपनी जयारे बहार निकळशूँ त्यारे बधा કેરેક્ટરની કાઉન્ટિંગ આ એરેમાં સ્ટોર થઈ ગઈ હશે। બસ થઈ ગયું આપણું કામ, હેશ ફંક્શનનો યુઝ કરી લીધો અહીંયા। હવે સિમ્પલી આપણું આન્સર વેરિયેબલ છે એને ઝીરો કરી દેશું અને જે ઓલી ફોર્મ્યુલા હતી એ અપ્લાય કરી દેશું। આન્સર ઇક્વલ ટુ કાઉન્ટ ઓફ એ સી ટુ પ્લસ કાઉન્ટ ઓફ બી સી ટુ ફોર, હું આમ કહી શકું ए थी लईने जेड लगीन मारे जाऊँ तो आई इक्वल टू झीरो, आई इज लेस देन 26, मतलब के 25 लगीन, कारण के आ शू है करेस्पोन्डिंग वेल्यूज है ए कैरेक्टर नी आफ्टर पासिंग इन टू हेस फंक्शन आई प्लस प्लस। आंसर इक्वल टू आंसर प्लस काउंट ऑफ आई इन टू काउंट ऑफ आई माइनस वन अपॉन टू, बिकॉज આજે આઈ છે 0 થી 25 એ કરેસ્પોન્ડિંગ વેલ્યુઝ છે એ થી લઈને ઝેડની, ઠીક છે। તો હું એમ કહી શકું આઈ ઇક્વલ ટુ ઝીરો, આઈ ઇઝ લેસ ધેન 26, આઈ પ્લસ પ્લસ, આન્સર ઇક્વલ ટુ આન્સર પ્લસ કાઉન્ટ ઓફ આઈ ઇન્ટુ કાઉન્ટ ઓફ આઈ માઇનસ વન। અહીંયાથી આપણે જ્યારે બહાર નીકળશું ત્યારે આપણી પાસે આપણો આન્સર આવી ગયો હશે। અહીંયા આ રીતે આપણે હેશ ફંક્શનનો યુઝ કર્યો જેનાથી આપણું જે એ ટુ ઝેડની કાઉન્ટિંગ છે એ સ્ટોર થઈ ગઈ અને પછી એ કાઉન્ટિંગને યુઝ કરીને આપણે આપણો આન્સર જનરેટ કરી લીધો। અહીંયા ટાઈમ કોમ્પ્લેક્સિટી કેટલી થઈ, પહેલાં એક ફોર લૂપ લગાવવું પડશે મારે એન સાઇઝનું હેશ ફંક્શન અપ્લાય કરવા માટે, તો એન પ્લસ આ 26 સાઇઝનું ફોર લૂપ છે 26, નોર્મલ મેથડમાં મારી ટાઈમ કોમ્પ્લેક્સિટી શું હતી ઓ ઓફ એન સ્ક્વેર, એનની સાઇઝ 10 થી પાવર 5 હશે તો નોર્મલ મેથડમાં મને નોર્મલ મેથડમાં મારી ટાઈમ કોમ્પ્લેક્સિટી થઈ જશે 10 થી પાવર 10, કારણ કે એન સ્ક્વેર છે, અને અહીંયા ટાઈમ કોમ્પ્લેક્સિટી થઈ જશે 10 થી પાવર 5 પ્લસ 26 વિચ ઇઝ ઓલમોસ્ટ ઇક્વલ ટુ 10 થી પાવર 5। તો અહીંયા તમે ટાઈમ કોમ્પ્લેક્સિટીનો ડિફરન્સ જોઈ શકો છો। તો આ હતું હેશ ફંક્શનનું એપ્લિકેશન। હવે એવું જરૂરી નથી કે ઇન્ટીજર ટુ કેરેક્ટર, કેરેક્ટર ટુ ઇન્ટીજર, એવું જરૂરી નથી કે કેરેક્ટર ટુ ઇન્ટીજર જ કરીએ, બટ મોસ્ટ કેસીસમાં બિકોઝ આપણે ઇન્ડેક્સીસ આપણે ઇન્ટીજરો જ હોય છે એટલે આપણે યુઝ્યુઅલી કેરેક્ટર્સ અથવા સ્ટ્રિંગ્સને એફિશિયન્ટલી રિટ્રાઈવ અથવા અપડેટ કરવા માટે આપણે તેને એક કરેસ્પોન્ડિંગ ઇન્ટીજરમાં કન્વર્ટ કરી દઈએ છીએ। સો ધીસ ઇઝ ધ બેસિક્સ ઓફ હેશિંગ। આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે। હવે આનો કોડ પણ જોઈ લઈએ। હવે આપણે જોઈ લઈએ, આજે આપણે એક્ઝામ્પલ જોયો હતો તેનો કોડ પણ લખીને જોઈ લઈએ। તો સૌથી પહેલા હું એન લઉં છું જે કે આપણી સ્ટ્રિંગની સાઇઝ હશે આઈ જે અને આન્સર, ઠીક છે, અને એક કાઉન્ટ એરે ડિક્લેર કરી દઉં ઓફ 26, ઠીક છે। ક્વેશ્ચન સેમ છે, નંબર ઓફ પેર્સ આઈ જે વેર આઈ ઇઝ લેસ દેન જે એન્ડ એ ઓફ આઈ ઇક્વલ ટુ એ ઓફ જે, ઠીક છે। હવે હું સ્ટ્રિંગ લઈ લઉં એક એ। હવે સૌથી પહેલા તો હું સ્ટ્રિંગને ઇનપુટમાંથી લઈશ, એન ઇક્વલ ટુ એ ડોટ સાઇઝ થઈ જશે, ઠીક છે। સૌથી પહેલા તો આપણે જે કાઉન્ટના જે બધા નંબર્સ છે તેને ઇનિશિયલાઇઝ કરવા પડશે ઝીરોથી, તો આઈ ઇક્વલ ટુ ઝીરો, આઈ ઇઝ લેસ દેન 26, આઈ પ્લસ પ્લસ, કાઉન્ટ ઓફ આઈ ઇક્વલ્સ ટુ ઝીરો, ઓકે। હવે જે રીતના આપણે પહેલાં જોયું હતું કે જે કાઉન્ટ એરે છે તેમાં આપણે એ થી લઈને ઝેડ કેટલી વાર અક્કર થાય છે એ સૌથી પહેલાં તો સ્ટોર કરીએ, તો એ કઈ રીતના કરશું, એક ફોર લૂપની મદદથી આઈ ઇક્વલ ટુ ઝીરો, આઈ ઇઝ લેસ ધેન એન, આઈ પ્લસ પ્લસ, કાઉન્ટ ઓફ, હવે અહીંયા હેશ ફંક્શન પાસ કરીશું જેનાથી આપણી જે કી છે એ એના વેલ્યુમાં કન્વર્ટ થઈ જાય અને એ વેલ્યુને પછી આપણે ઇન્ડેક્સની જેમ ટ્રીટ કરશું। સો
a of I minus a, ठीक छे, plus plus, ठीक छे, હવે for i equal to 0, i is less than 26, i plus plus, હવે આપણે pairs count કરવાની છે, તો મને એ ખબર છે કે a કેટલી વાર અકર થશે, b કેટલી વાર છે, c કેટલી વાર છે, up to z કેટલી વાર અકર થાય છે આપણી સ્ટ્રિંગમાં, તો હવે હું શું કરીશ, answer equal to answer plus count of i into count of i minus 1 by 2, ઠીક છે, તો આનાથી શું થશે કે a ની બધી પેર્સ, b ની બધી પેર્સ, c ની બધી પેર્સ જેટલી પોસિબલ હશે એ બધી આન્સરમાં એડ થઈ જશે, અને હું અહીંયા આન્સરને ડિક્લેર કરતા પ્રિન્ટ કરી દઈશ, સોરી હું એક કામ કરું, હું બધા ઇન્ડિવિડ્યુઅલ કાઉન્ટને પણ ડિસ્પ્લે કરું જેનાથી તમને બેટર એક આઈડિયા મળે. ઠીક છે, એ એક સેકન્ડ, કેરેક્ટર ઓફ i પ્લસ 65 છે ને એ a ની આસ્કી વેલ્યુ છે, એટલે હું આ રીતે કરું છું અને કેરેક્ટરમાં કન્વર્ટ કરીને, બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે તમને આગળ સમજાઈ જશે. અહીંયા હું ન્યુ લાઈન પ્રિન્ટ આપી દઉં. સો હવે આપણે ઇનપુટમાં શું દેવાનું છે, એક કેપિટલ સ્ટ્રિંગ, સો a a a b b, સોરી a a a b b b b c c d d e e f f, સપોઝ તો a 3 વાર અકર થાય છે, b 4 વાર, c 2 વાર, d 2 વાર, e 2 વાર, f 2 વાર, બાકી બધું 0 ટાઈમ્સ, રાઈટ, અને આન્સરમાં આપણને એક એરર આવે છે કારણ કે આપણે આન્સરને 0 થી ઇનિશિયલાઇઝ નથી કર્યું, આન્સર ઇક્વલ ટુ 0. અહીંયા આપણો આન્સર આવી ગયો 13, મતલબ કે આ એરેમાં 13 એવી પેર્સ હશે જ્યાં a ઓફ i ઇક્વલ ટુ a ઓફ j હશે અને i લેસ ધેન j. તો અહીંયા તમે સમજી ગયા છો કે આ કાઉન્ટ જે મેં એરે ડિક્લેર કર્યો તેનો કઈ રીતે આપણે યુઝ કર્યો, અને ટાઈમ કોમ્પ્લેક્સિટી અહીંયા આપણી થઈ ગઈ n પ્લસ 26. આપણે બે જ ફોર લૂપ રન કરવા પડ્યા, જ્યારે કે નોર્મલ મેથડમાં બે ફોર લૂપ રિકર્સિવલી, આઈ મીન એક ફોર લૂપની અંદર બીજું ફોર લૂપ રન કરવું પડતું હતું જેના કારણે એન સ્ક્વેર ટાઈમ કોમ્પ્લેક્સિટી થઈ જતી હતી. તો આઈ હોપ કે તમને હેશિંગનું જે ઇમ્પોર્ટન્સ છે એ થોડું ઘણું ફિલિંગ આવી ગઈ હશે, તમને આ ક્વેશ્ચન અને કન્સેપ્ટ સમજાઈ ગયો હશે. કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછજો, અને ન્યૂટન સ્કૂલનું લોન્ચ પેડ વિઝિટ કરવાનું ભૂલતા નહીં, અહીંયા તમે ઘણા બધા કોર્સિસ ફ્રીમાં કરી શકો છો, તેમના સર્ટિફિકેટ પણ મેળવી શકો છો અને તમારા ડાઉટ્સ પણ સોલ્વ કરી શકો છો. થેન્ક યુ.